हेलो डियर स्टूडेंट्स, वंस अगेन वेलकम बैक टू माय चैनल बुकवॉर्म इंग्लिश एकेडमी। हूँ छू अंकित सर। तो विद्यार्थी मित्रों, आजना आ वीडियो में आपणे बात करवा जई रह्या छे एक नवा फंक्शन विषय जेनुं नाम छे हैबिचुअल एक्शन इन द पास्ट। वंस अगेन वेलकम बैक विद्यार्थी मित्रों, आजे आपणे वात करवा जई रह्या छे एक नवा फंक्शन विषय जेनुं नाम छे एक्सप्रेसिंग हैबिचुअल एक्शन इन द पास्ट। एक सरस मजानू नवू फंक्शन छे अने हूँ एम कहेवा जाऊँ तो खरेखर बहु ईजी फंक्शन छे अने परीक्षानी दृष्टिथी जो जोवामां आवे तो परीक्षामां एक्जेक्टली एक के बे मार्कना गुणना आ फंक्शन तमने परीक्षामां पूछाय छे। तो आजे आपणे आ वीडियोमां एना ज विषे वात करवानी छे कि कई रीते आ फंक्शन एकदम सरळताथी तमे शीखी सके। तो चलो शुरू करीए छे आपणुं आ फंक्शन एक्सप्रेसिंग हैबिचुअल एक्शन इन द पास्ट। हवे सौथी पहेला तमारे ए ध्यानमां राखवानुं छे कि आ फंक्शन परीक्षामां तमने पूछाय छे कई रीते। एक नाम तो तमारी सामे छे एक्सप्रेसिंग हैबिचुअल एक्शन इन द पास्ट, परंतु आ फंक्शन ए परीक्षामां तमने डिस्टंट पास्ट अथवा तो डिस्टन्स पास्टना नामथी पण पूछाय छे। बराबर छे, एनो मतलब के आ परीक्षामां पूछावानी संभावना अलग अलग रीते बहु बधी छे। तो एक शब्द तमने आपेलो छे एक्सप्रेसिंग हैबिचुअल एक्शन इन द पास्ट, बीजा शब्दोमां कहीए तो डिस्टंट पास्ट अथवा तो डिस्टन्स पास्ट। दरेके दरेक वस्तुमां तमे ध्यानथी जुओ तो तमने एक वस्तु देखाय छे पास्ट। पास्ट जेनो मतलब आपणे शुं गणीए छे भूतकाळमां, एनो मतलब के भूतकाळमां थयेली कोईक वात हशे ए वातने आपणे अहींया बतावानी छे। तो हैबिचुअल एक्शन एटले शुं के जे टेव रूपे थती क्रिया छे। हैबिट एनो मतलब शुं थाय टेव, तो टेव रूपे थती जे क्रिया छे ए क्रियाने बतावा माटे आपणे आ फंक्शनो उपयोग करीए छे। अने ए पण क्यां टेव रूपे थती क्रिया, भूतकाળમાં ટેવ રૂપે થતી ક્રિયાને દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ। બરોબર છે, તો જોઈએ એની ડેફિનેશન। કોઈ વ્યક્તિ તેની ભૂતકાળની રોજની ક્રિયા કે ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માંગતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે। બરોબર છે, કોઈ વ્યક્તિ છે કે જેને પોતાની ભૂતકાળની કોઈક વાત છે, એ ભૂતકાળની વાત બતાવવી છે, ત્યારે એ આ ફંક્શનનો ઉપયોગ કરી અને પોતાની વાતને રજૂ કરી શકે છે। બરોબર છે, એના કીવર્ડ્સ અથવા તો લેંગ્વેજ આઇટમની વાત કરીએ તો આ ફંક્શનમાં વપરાતું કીવર્ડ અથવા તો લેંગ્વેજ આઇટમ છે યુઝ્ડ ટુ, અને તમે એને પણ જોઈ શકો છો કે એ પણ શેમાં આપેલું છે, ભૂતકાળમાં આપેલું છે। યુઝ્ડ ટુ એટલે કે ભૂતકાળમાં કોઈક રીતે ટેવાયેલા હોવ। બરોબર છે, તો આ લેંગ્વેજ આઇટમ છે, આનો ઉપયોગ કરીને પરીક્ષામાં તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આ ફંક્શન આ રીતે તમને પૂછાશે। બરોબર છે, તો એની સેન્ટેન્સ પેટર્નની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ યુઝ ટુ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, એનો મતલબ કે તમે અહીંયા જુઓ છો કે યુઝ્ડ ટુ સાથે શું સંકળાયેલું છે, ક્રિયાપદનું મુખ્ય રૂપ એટલે કે વી વન જેને આપણે મેઇન વર્બના નામથી ઓળખીએ છીએ એ જોડાયેલું છે। તો આ યુઝ ટુ તમારે યુઝ કઈ રીતે કરવાનું છે તો એના વિશે વાત કરીએ। તો અહીંયા યુઝ્ડ ટુ એ હેલ્પિંગ વર્બ તરીકે વપરાયેલું છે, ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, હેલ્પિંગ વર્બ તરીકે વપરાયેલું છે। કોઈ પણ સેન્ટેન્સ હોય છે એ સેન્ટેન્સમાં તમે જુઓ છો કે ત્યાં તમને સબ્જેક્ટ જોવા મળશે, બરાબર છે, ત્યાં હેલ્પિંગ વર્બ પણ જોવા મળશે, હેલ્પિંગ વર્બ મૂકેલું હશે તો તમને અહીંયા વર્બ પણ જોવા મળશે, રાઈટ, અને એના પછી તમને ઓબ્જેક્ટ પ્લસ શું જોવા મળે છે, અધર વર્ડ્સ। તો આ જ સેન્ટેન્સ પેટર્નને તમારે દરેકે દરેક જગ્યા ઉપર ફોલો કરવાની છે, વેધર ઇટ ઇઝ આઈડેન્ટિફાઈંગ ધ ફંક્શન, એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય અથવા તો ફ્રેમિંગ ધ સેન્ટેન્સ હોય, કોઈ પણ રીતે તમને પરીક્ષામાં આ ફંક્શન પૂછાઈ શકે છે। તો એકદમ શોર્ટ ટ્રિક તમને સમજાવું છું કે કઈ રીતે તમારે આ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું છે અથવા તો કમ્પ્લીટ કરવાનું છે। સિમ્પલ વસ્તુ તમે એક સમજો કે અહીંયા આપણે આઇટમ યુઝ કરવાની છે યુઝ્ડ ટુ, એનો મતલબ કે દરેકે દરેક સેન્ટેન્સમાં આઈડેન્ટિફાઈંગ વર્ડ કયો હોવો જોઈએ, યુઝ ટુ, અને ભૂતકાળની ટેવ રૂપે થતી ક્રિયા છે। મિત્રો યાદ રાખજો, ભૂતકાળની ટેવ રૂપે થતી જે પણ ક્રિયા આપણે અહીંયા બતાવવાની છે એ દરેક વસ્તુને કોની સાથે સંલગ્ન કરવાની છે, યુઝ્ડ ટુ સાથે સંલગ્ન કરવાની છે। તો સે ફોર એન એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ એક સેન્ટેન્સ છે કે આપણે એ જ ઉદાહરણ લઈએ કે આપણે જ્યારે નાના હતા ત્યારે શું કરતા હતા, તો એ જ વસ્તુને અહીંયા આપણે દોરાવવાનો પ્રયત્ન કરીએ છીએ। સિમ્પલ હું એક સેન્ટેન્સ લખું છું, આઈ
यूज्ड टू प्ले क्रिकेट. सिंपल एक सेंटेंस लख्यू, आई यूज टू प्ले क्रिकेट. तो अहीं तमे मार्क करो छो तो आई ए शू छे, सब्जेक्ट छे, बराबर छे. यूज्ड टू ए सेमा लीधेलू छे, हेल्पिंग वर्ब में लीधेलू छे. एनी साथे जे क्रियापद वपरायू छे, क्रियापद केवू छे, वी वन छे. तो आ एक वर्ब छे, बराबर छे. ऑब्जेक्ट अहीं क्रिकेट ए शू छे, ऑब्जेक्ट छे. सिंपल एक वस्तु बनी गयू के आई यूज टू प्ले क्रिकेट. हवे मारे अधर वर्ड्स में मूकवू छे, तो हूँ अधर वर्ड्स अँ कोईपण रीते तमने पूछाई सके छे, अने ए पण कई रीतना हशे, भूतकाळना ज हशे. तो आई यूज टू प्ले क्रिकेट वेन आई वॉज अ चाइल्ड. जो तो आ अधर वर्ड्स में मूकी दीधुं वेन आई वॉज अ चाइल्ड. तो अहीं समझवानी वस्तु तमारे ए छे के यूज टू पछी आपणे सेनो उपयोग करीए छे, वी वन नो उपयोग करीए छे. जे जग्या उपर यूज टू साथे तमने मूळ रूप जोवा मळे ए ज वाक्य तमारुं केवुं हशे, साचुं हशे. अधरवाइज आपणे बीजुं एक उदाहरण लई शकीए के तमे अहीं जुओ, गांधीजी यूज्ड टू स्टे एट साबरमती आश्रम. जो अहीं गांधीजी तमने कई रीते बतावेला छे, सब्जेक्ट तरीके यूज थयेला छे, बराबर छे. एनी पाछळ तमे सेनो उपयोग करो छो, यूज्ड टू नो उपयोग करो छो. आनी जग्या बदलवानी नथी विद्यार्थी मित्रों, याद रखो. यूज टू ए सब्जेक्ट पछी हेल्पिंग वर्ब तरीके तमारे अहीं यूज करवानुं छे. तो गांधीजी यूज टू एना पाछळनुं जे वर्ब छे ए सौथी महत्वनुं छे, ए वर्ब कयुं छे, वी वन. तो गांधीजी यूज टू स्टे एट साबरमती आश्रम, बराबर छे. तो एट साबरमती आश्रम ए आपणा माटे अहीं ऑब्जेक्ट छे, अधर वर्ड्स आपेला नथी. तो एक वस्तु तमारे अहीं खास ध्यानमां राखवानी छे विद्यार्थी मित्रों, के कोई पण सेंटेंस तमने आपेलू होय ए सेंटेंसमां ज्यारे सब्जेक्ट प्लस हेल्पिंग वर्ब प्लस ऑब्जेक्ट अने अधर वर्ड्स विशे वात थई होय, त्यारे जो ए सेंटेंसमां यूज टू आपेलू होय तो ए आइडेंटिफाईमां तमारे यूज टू ने आइडेंटिफाई करवानुं छे. एना पाछळ तमने वी वन मळे छे के नहीं ए पण खास ध्यानमां राखवानुं छे, बराबर छे. तो अहींया फंक्शन वाइजनी थियरी तमे जुओ छो तो फंक्शन आटलू ज छे, बराबर छे. हवे एना एक्झाम्पल तरफ आपणे आगळ वधीए छे के जेथी करीने ए एक्ઝામ્પલ તમે જુઓ તો તમને વધારે પડતો ખ્યાલ આવશે કે ખરેખર આ ફંક્શન આપણે કઈ રીતે શીખવાનું છે. અને ત્યાં જતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા નવા છો મારી ચેનલ ઉપર અને તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો, તો ઉપર આઈ બટન તમને દેખાતું હશે, એ બટન ઉપર ક્લિક કરીને બીજા જે ફંક્શનના વિડીયો છે એના વિશે પણ તમે જોઈ શકો છો, બરાબર છે. અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, ક્લિયર. તો ચાલો આગળ વધીએ છીએ આપણા ફંક્શન તરફ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ વધતા હવે વાત કરવા જઈ રહ્યા છીએ એના કેટલાક એક્ઝામ્પલ વિશે, બરાબર છે. કે કઈ રીતે એક્ઝામમાં તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સે કઈ રીતે તમારે પૂરા કરવાના છે એના વિશે આપણે અહીંયા એક્ઝામ્પલમાં વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલું સેન્ટેન્સ તમે અહીંયા જુઓ છો, વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય, બરાબર છે. હવે અહીંયા તમને એક સ્ટેટમેન્ટ આપી દીધું છે જેને આપણે અન્ય શબ્દ તરીકે પણ લઈ શકીએ કે વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય, જ્યારે રાજુ એક સ્કૂલમાં ભણતો છોકરો હતો ત્યારે. ખાસ ધ્યાનમાં રાખજો, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટની વાત કરે છે. એનો મતલબ કે અહીંયા જેટલા પણ સેન્ટેન્સ તમને આપેલા હશે દરેકે દરેક પ્રકારના સેન્ટેન્સ એ શેમાં હશે, ભૂતકાળમાં આપેલા હશે. તો જ્યારે રાજુ એક સ્કૂલમાં ભણતો છોકરો હતો ત્યારે એ કેવા પ્રકારના કાર્ય કરતો હતો એના વિશે આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. તો વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય, હવે આપણે અહીંયા ફરીવાર લખવાનું છે તો આપણે શેનાથી શરૂઆત કરીશું, હીથી શરૂઆત કરીશું, બરાબર છે. હી એના પછી આપણે જ્યારે મૂકવું છે તો આપણે અહીંયા શું કરીશું, હી યુઝ્ડ ટુ, રાઈટ. તો હવે શું લખવું છે કે હી યુઝ ટુ એટલે રાજુ શું કરતો હતો એના વિશે આપણે ઉલ્લેખ કરવાનો છે. તો વેન રાજુ વોઝ અ સ્કૂલ બોય હી યુઝ ટુ ટેલ સ્ટોરીઝ, હી યુઝ ટુ ટેલ સ્ટોરીઝ ટુ સ્ટુડન્ટ્સ.
जो राजू ज्यारे नानो हतो त्यारे शू करतो हतो, तो ए बाड़कोने स्टोरी संभळावतो हतो, बराबर छे। तो एना विशे वात करी तो तमे जो ही पछी आपणे शू लखेलू छे, यूज्ड टू, अने यूज्ड शू साथे आपणे शेनो उपयोग करेलो छे, मेन वर्ब टेल नो उपयोग करेलो छे, क्लियर। ओके, आगळनुं वाक्य तमे जुओ छो तो आगळना वाक्यमां तमने अहींया ब्लेंक देखाय छे, एना पछी लखेलू छे ड्यूरिंग माय जॉब ऑफ अ स्कूल टीचर। एनो मतलब कि ड्यूरिंग माय जॉब ऑफ अ स्कूल टीचर ए तमारा माटे अन्य शब्द में गणी सको अथवा तो ऑब्जेक्ट में गणी सको छो। तो एनो मतलब कि अहीं शू लखवानुं छे कि तमे जॉबना समय दरमियान शू करी रह्या हता। तो हूँ ज लखूँ छू, तो हूँ जाते ज लखूँ छू कि आई यूज्ड टू, सीम्पल वस्तु छे, यूज टू क्या फॉलो करवानुं छे, सब्जेक्ट पछी तरत ज शू आवे छे, यूज टू। तो आई यूज टू टीच इंग्लिश, राइट। तो आई यूज टू टीच इंग्लिश, तो आई एक सब्जेक्ट छे, एनी साथे यूज टू लीधु, पछी मेन वर्ब लीधु अने ऑब्जेक्ट लीधु। तो ड्यूरिंग माय जॉब ऑफ अ स्कूल टीचर ए तमारा माटे शू थशे, अधर वर्ड्स। तो वाक्य रचना मुजब छे, सब्जेक्ट यूज टू, वी वन ऑब्जेक्ट अने अधर वर्ड्स। तो आई यूज टू टीच इंग्लिश ड्यूरिंग माय जॉब ऑफ अ स्कूल टीचर, क्लियर। आगळनुं वाक्य जोईए, इन दोज डेज, सरस मजानुं एक सेंटेन्स आपी दीधुं, फक्त आटलू ज आप्युं छे तमने, इन दोज डेज, ए समय दरमियान, ए समय એટલે કયો કે જે સમય વીતી ગયો છે, અને વીતી ગયેલા સમય માટે જ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા એ તમને બતાવે છે કે ઇન ધોઝ ડેઝ આઈ શું લખીશું, ઇન ધોઝ ડેઝ આઈ થી મોસ્ટ પ્રોબેબલી આપણે સેન્ટેન્સ બનાવતા હોઈએ છીએ, કારણ કે આપણી પોતાની વાત કરતા હોઈએ છીએ। અહીંયા તમારે સબ્જેક્ટને ચેન્જ કરવું છે તો પણ કોઈ વાંધો છે નહીં। તો ઇન ધોઝ ડેઝ આઈ યુઝ્ડ to eat, આપણે લખીએ eat, I used to eat pizza, બરોબર। મેં અહીંયા લખેલું છે, અત્યારની વાત નથી, બહુ જૂની વાત કરે છે કે ઇન ધોઝ ડેઝ આઈ યુઝ ટુ ઈટ પીઝા। તો એ વર્ષો વીતી ગયા કે જ્યારે હું પીઝા ખાતો હતો, એટલે એક ટેવ રૂપે થતી ક્રિયા હતી કે જે વારંવાર થતી ક્રિયા હતી, એ ક્રિયાને આપણે અહીંયા દર્શાવી છે। તો તમે જુઓ છો, સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ યુઝ ટુ લીધું છે, પછી ઈટ એ મેઇન વર્બ લીધું છે, અને પીઝા એ ઓબ્જેક્ટ લીધું છે, બરોબર। આગળનું સેન્ટેન્સ, માય ગ્રાન્ડફાધર યુઝ ટુ, જો અહીંયા યુઝ આપેલું છે તો આપણે ફોલો કરવું પડશે ટુથી। તો માય ગ્રાન્ડફાધર યુઝ ટુ વોક 5 કિલોમીટર, ફૂલ સ્ટોપ। માય ગ્રાન્ડફાધર યુઝ ટુ વોક 5 કિલોમીટર, તો માય ગ્રેન્ડફાધર શું છે, સબ્જેક્ટ છે, યુઝ્ડ ટુ ભેગું કર્યું આપણે, સાથે વી વન વોક લીધું, અને એના પછી ઓબ્જેક્ટ તરીકે 5 કિલોમીટર લીધું। હજુ પણ તમારે સેન્ટેન્સને લંબાવવું છે તો તમે લંબાવી શકો છો કે માય ગ્રેન્ડફાધર યુઝ ટુ વોક 5 કિલોમીટર્સ વેન હી વોઝ યંગ, એમ પણ તમે વાક્યને પૂરું કરી શકો છો। પરંતુ આપણે અહીંયા શોર્ટ વાક્ય બનાવીએ છીએ, તો એ રીતે આપણે આ રીતે અહીંયા વાક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે। છેલ્લું સેન્ટેન્સ છે, અક્ષય બ્લેન્ક વેરી ફાસ્ટ। તો આટલી જ બ્લેન્ક તમને આપેલી છે અને અધૂરું વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે। તો અક્ષય સબ્જેક્ટ છે, તો આપણે શું મૂકીશું, યુઝ્ડ ટુ, અક્ષય યુઝ ટુ વેરી ફાસ્ટ છે, એટલા માટે આપણે શું લખ્યું, રન, અક્ષય યુઝ ટુ રન વેરી ફાસ્ટ, ક્લિયર। તો આ જ રીતે તમારે ફંક્શનને ઓળખવાનું છે। સૌથી મહત્વનું વિદ્યાર્થી મિત્રો એ છે કે તમે લેંગ્વેજ આઇટમને અથવા તો કીવર્ડને કઈ રીતે યાદ રાખો છો। હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ યાદ રહે છે તમને, તો એની સાથે તમારે યુઝ ટુને પણ યાદ રાખવાનું છે, બિકોઝ જ્યારે પણ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું આવશે, કમ્પ્લીટ કરવાનું આવશે, ત્યારે બ્રેકેટમાં તમને હેબિચ્યુઅલ એક્શન આપેલું હશે, અથવા તો ડિસ્ટન્ટ પાસ્ટ આપેલું હશે, અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ આપેલું હશે। તો એની સાથે તમને યાદ આવવું જોઈએ કે કઈ રીતે આ લેંગ્વેજ આઇટમનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આઈ હોપ સો કે આ ફંક્શન જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે। તો બસ આ જ હતું તમારા ફંક્શનમાં, ફરીવાર મળીશું એક સરસ મજાના નવા ફંક્શન સાથે, ત્યાં સુધી જય હિન્દ।